આમ તમે જોઉં ને તો એના મામા દીકરીનો એવો પ્રેમ કે આપણે જોઈને આમ હરખના આંસુ આવી જાય એવા બે મજાના હુતા હતા. પણ હવે એમ થયું કે અહીંથી મન થઈ ગયું પછી કા એના પિયર માં થઈને આવ્યા. હે દક્ષા જાવ સીતારામને જે શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના બાકી બધા કેમ છો મજામાં ને? તો બસ મોજે મોજ ને રોજે રોજ. હવે આપણે ગાયને રોટલી દઈ દઈએ, રોટલીની વાત જોવે. આજ તો સવારે વહેલા ઉઠી ને એને ધવાડી અસલ કરી દીધી હતી. આખા ખેતરમાં ધવાડો ફેલાઈ ગયો હતો, એટલામાં ક્યાંય મસર માખી નતા. પછી તો એને મજા આવી ગઈ હતી. થોડી થોડી જેમ ધવાડી થતી ગઈ ને ઓછી ઓછી એમ પછી ધવાડીને પાસે પાસે તણાવીને ઉઠતી હતી. પછી એમ તો કલાક દોઢક કલાક હારી આવેલી હતી ધવાડી. હવે જો અટાણે બહુ નથી મસર માખી ને પછી વાહિંદા બાહિંદા કરી લીધા ને રોટલી બનાવી ને બસ નાસ્તા કરીને ઉભા થયા ને આને હું હવે રોટલી દઈ દઉં. સાંજે તો પછી ખીચડી ને વખાયરી હતી, એક રોટલો ને ખાયડો હતો એટલે રોટલી નથી. મેં કીધું રોટલી કરી પછી રોટલી દઈએ હતી. જો હવે રોટલી દઈ દઈએ ને હવે આપણે કાલ સાંજે દવા પી લીધી બધા લઈ આવ્યા હતી. એ અટાણે હવે બધાને સારું છે. કાલ જીતભાઈ ને શરદી ને ઉતરા ને હતી એની એ પી લીધી સારું છે. મમ્મીને હવે સારું છે, મને સારું છે. ને ઘણા એમાં કીધું હતું કે ખરગથું પાઈ બધા કોઈ રાબી કે ગરમ ગરમ પી ને કોઈ હળદર મીઠા કોગરા કરો ને હળદર ગરમ પાણી જરાક પીવાનું રાખો. ને ખરગથું પાઈ તો આપણે ચાલુ જોઈ હળદર વાળી ગોળી હળદર ને ગર ને ભેરો કરીને એ ગોળીને એવું બધું તો ચાલુ જોઈ. પણ આ ઘટની ઉતર એવી હોય ને કે લપરી કે જાય નહીં ખડીકમાં, ધીમે ધીમે જ જાય. નહીં તો આપણે બધું ટ્રાય કરતા જોઈએ. તુલસી ને પાન ખાતા હોય, અરડીસીનો રસ કાઢીને પીતા હોય, પછી બધું એમ કે એક દીમાં ન કર લેવાય. એક દી અરડુસીનો રસ ને તુલસીના પાનનો રસ ને એવું કરીને પીધું, રાબ કરીને પીધી, એવું ચાલુ જ હતું. તો હવે તો દવાઈ લઈ આવ્યા છે, હવે તો સારું છે. ઘણો હાંજ કરતા ટૂંકમાં ફેરશે. રાતે ઉતરા આવી ત્યાં, સવારની ઉતરા નતા આવી. નકર તો જે બોલું ને એવી ઉતરા ચાલુ થઈ જતી હતી. હજી શરદી તો છે જ અંદર ગાળે, પણ હવે ધીમે ધીમે વયું ચાહે દવા લઈ આવ્યા ને ખરગથ ઉપાય ચાલુ રાખશું. ધીમે ધીમે સારું થઈ જાય ને વાતાવરણ સારું થતું જાય છે. જોકે પાછી વરસાદની આગાહી હતી પણ આવ્યો નથી. હવે ભગવાન કરે ને વરસાદ ન આવે ને તો એ સારું. વાતાવરણ હવે અસલ થઈ ગયું હતું. જેમ તડકા પડે છે ને આપણે બધાને શું છે કે તડકા જોઈએ, તડકા વગરનું શરીર ઓલું થઈ જાય માંદપ જેવું. તડકો હોય ને તો જ આપણે મજા આવે. તડકો નીકળશે ને એટલે આપમેળે બધા સારા થઈ જા. હું ભાદરવાના તડકા તો હવે જોકે જોરદાર પડવાના છે, પછી એમ થાય કે તડકો લાગે છે. ભાદરવાના તડકા તો એવા પડીએ, પણ આમ તો તડકો જોઈએ આપણે ચોમાહામાં. એના લીધે વાતાવરણ લીધે લગભગ ઘેર ઘેર અટાણ માંદપ હોય ને દવાખાનામાં તો અટાણ તાવ શરદી વાળા જ દવાખાને જઈએ ને તો આપણે એમ જ થાય કે જાણે માણો હાઈ જ હમાણું કે કાં એવું થાય અટાણ. તો બધ્યા આ બધ્યાને અમારે ખાવાની કોઈ ઉતામર, ખાવાની ઉતામર હોજી એવી છે. હાવ રમાડીએ ને પાસે ઊભીને તો એને બહુ મજા આવી જાય. હાથ નહીં ફેરવવાનો કે ખંજવાર કા બીજી બાજુ કર.
આવું કરતા શિવ આવું કરતા કરતા આવું કરતા હા કે હાથ આડા નાખ છે માં કેતા હું તને ખવડાવું કે તું એઠા હાથ રાખ કેતા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને જાજા ને જાજા આપણી યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જાજા ને જાજા. તો જો રસોઈ લૂંટાણું થઈ ગયું છે તો શાક નાખો, મીંડી દૂધીનું શાક બનાવ્યું, છાસ બનાવી લીધી, પછી આપણે રોટલા ઘડીશું. બપોર થઈ ગયા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. પછી આજ તાં બપોર થઈ ગયા સીતારામ જય શ્રી કૃષ્ણ કરવા માં. પણ એ તો હાલે ને કા વેળું અને ગમે ત્યાં એ તો આપણે ભગવાન નું નામ આખા ધીમા લીધા રખાય. રાજો બે બેન ઉઠી ગયું તે નાસ્તો હાલે છો એટલે આમ તો હવાર ની કયું ની ઉઠે આ પ્રિયલ ને બીજી વાર ઉઠી શિવ તો હવાર ની જાગે છે. પ્રિયલ હમણાં ઉઠી બે બેન નાસ્તો આલે છે. શિવ એને ખવડાવતી હતી તું આ ડાર્ક નાઈટ માં કે હું ખવડાવું એમ કે પછી મને કે મમ્મી કે આ કે હું કે હું ખવડાવું તો નથી ખાતી. એમાં આજ શિવ તીર્ક મોરી છે હજી હજી મોરી છે હજી સદી નથી પૂરી મૈતી મેળે નથી. હા બેટા શું કે ખાય છે પ્રિયલ ખાય છે જો શિવ ખવડાવે જો. હા બસ લે દીકુ જાજુ ના જવાય હવે બસ ચાર વાગી ગયા ને હવે છે ને જો ચા મૂકવો બધા એક એક કરતા ઉઠી ગયા. મેં કીધું ઉઠી જાય ને બધાય તો પછી આગળ ચા બનાવીએ. એક બાજુ કપડાં ઇસ્ત્રી કરવા બેસતી હતી ત્યાં તો છે ને સીવાની હુતી મોડી મોડી. એમાં એવું થયું કે બપોર બે વાર હુવરાવવાની ટ્રાય કરી પણ એ હુતી નહીં. કાલે બપોર ન હુતી આજે બપોર ન હુતી ને ખડીક જીત મામા પાસે રમતી હતી ને ખડીક વિરમ મામા પાસે રમતી હતી ને પછી બપોરે મેં કીધું ખોયરું મમ્મીને કહું નથી ઉભરાવી. અમે બધાએ મોડા મોડા બપોરા કર્યા ને પછી મમ્મી લંબાઈ ગયા, જીતભાઈ લંબાઈ ગયા ને પ્રિયલને ઉભરાવતી હતી. હું મારું કામ કરતી હતી એડિટિંગનું ને વિરમભાઈ છે ને એને એડિટિંગ થઈ ગયું હતું વિડીયાનું પણ થંબનેલ બનાવવાની બાકી હતી. ટી સેટી માથે લંબાવીને થંબનેલ બનાવતા હતા. પછી શિવાની વિરમભાઈ પાસે છે ને સેટીએ ચડીને ફોન જોતી હતી હુતી હુતી. એમાં એને છે ને નીંદર ચડી ગઈ હતી, ફોને હાથમાંથી મુકાઈ ગયો ને નીંદર ચડી ગઈ હતી. જો હજી હુતી ને એ પછી વિરમભાઈ હોઈ ગયા હતા ને જ્યાં હું જોવા ગઈ ને મારે કપડાં ઇસ્ત્રી કરવા બેહવું હતું, મારું કામ પતી ગયું. એટલે તો મેં કીધું શિવ હજી શું કરે, હું અવાજ નતા આવતો તા તો ફોન એ વિરમભાઈ બંધ કરીને મૂકી દીધો તો પછી તો વિરમભાઈ હોઈ ગયા હતા. મેં કીધું આકડી ઉઠાત કીધું તો કે હા એ કે શિવ એક ફોન જોતી જોતી હોઈ ગઈ હતી. બે મામો દીકરી હુતા હતા હું જોવા ગઈ હતી અહીંયા તે આમ તમે જોવ ને તો એનો મામા દીકરીનો એવો પ્રેમ કે આપણે જોઈને આમ હરખના આંસુ આવી જાય એવા બે મજાના હુતા હતા. તા તો પછી છે ને પ્રિયલ ઉઠી ને વાહન લગ્ન વિરમભાઈ ઉઠા ને દક્ષા પાપી જો એને તો ચા પીવો ન હોય એ આકડી જો હવે કાપો એક ખળ લેવા ગયા છું. મોટું મોટું હમેરવી છે હેઠે તે આકડી લઈને આવતા રહે ને જીતભાઈને ચા પીવો ન હોય હું ને મમ્મીને વિરમભાઈ છે તે જો ફટાફટ ચા મૂકી દઈએ ને ચા પાણી પીને પછી હવે છે ને ઇસ્ત્રી કરવા બેહું છું. મૂકીએ બરાબર ને વિરમભાઈ? હા ચાર વાગી ગયો ચા પીવાનું મને તો બહુ સાંભળે એ તો બધી બરોબર. હાલો મૂકું છું પણ આ સીવાની નું કામકાજ કેવું છે? તમે થોડુંક કામ તમારે પતાવતા હતા ત્યાં તો ઈ હુઈ ગઈ ને અહીંયા ફોન જોતી જોતી. હા ઈ અહીં હુવા નથી ઈ અહીં મારી પાસે રમવા ને ફોન જોવા. પછી હુતી કેમ કિરણ ને ના પાડી 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 ને પછી અહીં આવી તો મામા પાસે જાઉં. મામા પાસે આવી ને કે ફોન આપો તે ફોન જોતી જોતી પછી એ બેટલી અહીંયા હુઈ ગઈ ને. હા મેં ઘણી વાર પછી આમ જોયું કે અહીંયા ફોન નું પાકા બંધ થઈ ગયો. હા ઉઠી ગયું
ઉઠી ગયું ટાયું જોઈ લે પગ ખળવલો કરે પછાડે કા પગ ઈ વાત જોવે હવારે બે બેનું કેવ્યું રમ્યું રમ્યું હતી કરતા હતા પ્રિય વાહ રે વાહ હવારે તો તમે જોવ તો શિવાની આ પ્રિયલ ને કેવી ખવરાવતી હતી ને બિસ્કીટ ને ખોરામ બેહાડી ને બકરી ભરતી હતી ને તમારો તો ભાઈ ન કરે મામા ભાણકી નો પ્રેમ જ એવો છે હું તો જોવા આવી હતી જોતા હું કઉ મામો ભાણકી હુતાસ થી હું કઉ કેવા મજા એક વાર ખોરામ બેઠી હોય એ કરે પપ્પા લઈ નો જાય બીવે કે રિક્ષા માં નથી વાંધો આવતો ગાડી માં ચીરીક બાયણે જ્યાં સુધી ઉઈ ભાવ હોય ને આગળ બેઠી છે તો હાલ અમે જો ક્યાં આવ્યા શિવ આપડે ક્યાં આવ્યા અમે છે ને મતલબ બધું ભૂજોવા આવ્યા એટલે અમારે આટો મારવા આવવાનો વિચાર નતો પણ છે ને આ ગાડી ને આટો મારવા લઈ આવવાની હતી કેમ કે આપણે હવે સ્કૂલ માં તો હમણાં ગાડી હાલતી નથી એટલે એને કઈ કઈ પછી કરવું તો હોય ને ફરવા તા તે પછી વિરમભાઈ કે જાવું છે આમ ઘુમરો મારવા તો શિવાની તો રેડી જોઈ દક્ષા પાપી ને કહો આપડે શું બાપુ કાલ ને બે નડન ભોજાઈ ચડી જઈએ હું કહો તે અમે બે આવ્યું તે હવે અહીં છે ને થોડે ખુદી પૂગી ગયા ને બસ એક વાર તો છે ને જો આ રસ્તો છે ને ઓલે ત્રણ થી હમણાં વરસાદ છે ને તો એ વિરમભાઈ આ રસ્તા ની ઉપર કેટલું પાણી હતું કયો છે માથા ની આરો આરો આપણે ડૂબી જઈએ આખે આખા દક્ષા ના ઘરે જવાનો રસ્તો ઓલી બાજુ દક્ષા ના ઘરે જવાય હા આ બાજુ આપણા ઘરે જવાય આ ઘણી વાર તમે આવતા હતા ત્યાં દક્ષા રસ્તો બંધ હતો ને એ જો આ રસ્તો કરલી જળાશય વાળો પાણી જવાના રસ્તા માંથી બંધ થઈ ગયું તોય જો એટલું ભર્યું શિવ ઉગી જાય શિવ આમ ચારી બાજુ જોઉં તો દરિયા દરિયા જેવું દેખાય આમ આ બધું પાણી હવે આખું વર હાલ છે અમારે પોરબંદર માં એટલે તમારે પોરબંદર માં બોર માં કોઈ પાણી હે ને ડૂકે નહીં વિરમભાઈ તમારે એકી વિડિયમ કોમેન્ટ હતી તમે આ કલ્લી જળાશય મૂક્યો ને કે તમે જે દક્ષ બાપીન પિયર થી ઘરે જાવી વચ્ચે કઈ નદી આવે તો કહી દો ઈ તો જળાશય કલ્લી જળાશય ક્યાં નદી જે તમે કોમેન્ટ કરી હતી ને વિરમભાઈ વિડિયો માં હવે છે ને આગળ અમારે શું વિચાર છે જો ઓલો સામે તમને પુલ દેખાય ને ઝૂમ કરતો ને ઝૂમ અહીંથી થાય ને હા ઝૂમ કરતી ઉપર સાઈડ હા જા પુલ દેખાય ને તમને જાઈએ બટવા ઈ પુલ ઉપર અમે તેથી કલ્લી જળાશય બતાવ્યું ત્યારે સોમનાથ હાઈવે છે ને જે દ્વારકા સોમનાથ ઈ પુલ ત્યાં ચડીને અમે કલ્લી જળાશય ત્યાંથી બતાવ્યું હતું ને અહીંથી બતાવ્યું હતું વિરમભાઈ હવે હું શું કહું કે છે ને થોડેક ખુદી પૂગી ગયા અહીંથી દક્ષા બાપેન પિયર નો 5 જ મિનિટ નો રસ્તો રહ્યો તો મેં કીધું ફોન કરી દે ચા મૂકી રાખે આમ જવાય નહીં
પણ હવે એમ થયું કે અહીંથી જાય જવાનું મન થઈ ગયું, મન થઈ ગયું કે અમે ઘરના કપડે જાયવા છે એને ઉહાળને તમને ઉહાળને તાઈ આવી નક્કી કર્યું ચા મૂકી રાખો ફટાફટ અમે પીન પાસ નીકળી જાઉં, કેમ કે મમ્મી ઘરે કહીને આવ્યા કે અમે ગાડીને ચક્કર મારવા જાય, હવે એને ઘેર જઈને ખબર પડશે કે આ એના પિયર માં થઈને આવ્યા. હા રક્ષા જાઓ માસી ઘરે જઈ આવીએ તો દઈ આવીએ મોટી ચક્કર મારવી ને એમ કે આપડે મોટી ચક્કર મારવી મોટો ઘુમરો કે ઘુમરો કે કાલ ઉતરી જાય ને તો કાલ જા હું પાછા. ઓકે હા ને જરીક લાઈક કરતા જજો, લાઈક હમણાં ઓછી આવે તે મેં કીધું જરીક લાઈક નું યાદ અપાવી દઉં કરતા જજો. શું કેમ કરો લાઈક કરાય અદલા બદલી કરી લીધું દીકરા ને દીકરી છે નીવા નીવ ઓરખાઈ ઓરખાઈ છે પ્રિયલ ને બે તવડ્યું છે ને. હા એક મહિનો નાની છે મહિના પ્રિયલ જેન માસી પાસે રમવા માંડી આજે ધ્રુવ ની ગાડી ક્યાં ગયા ધ્રુવ ભૂમિ જો આ ગાડી લઈ આવી મેળા માંથી અમે મેળો કરીએ મમ્મી કેમ ક્યાં ગયા હતા, અમે તો ઘુમરો મારવા ગયા હતા ગાડી નો રમકડા લીધા હતા એક લેતા જાવ પ્રિયલ ના પ્રિયલ નો મેળો આવ્યો લાઈટ વાળી માઇસ લઉં કે હા ચિત પાઇન તો કુર્તી વાળી ચાલો દે કુર્તી વાળી ચાલો પ્રિય પાઇન જરા પ્રિય પાઇન આવો.